कांग्रेस द्वारा बिल गामा देखावो योजवामां आव्या हता। कांग्रेसे बिल गामा करेल देखावमां जनता मांगे जन अधिकारना नारा पण लगावी विरोध कर्यो छे, ज्यां अमित चावड़ा गुजरातनी रूपाणी सरकार पर आकरा प्रहारो कर्या हता अने कह्युं हतुं के भाजप पोतानी निष्फळतानी उजवणीना 5 वर्ष उजवी रही छे। महानगरो अने नगरपालिका विस्तारमां जनताने माळखागत सुविधा नथी मळती, लोकोने शिक्षण आरोग्य पाणी स्वच्छता जेवी सुविधा मळती नथी। वडोदरा पालिकामां जे गामोनो उमेरो थयो त्यां पालिका सुविधा नथी आपी शकी। महानगरपालिकाना जूना विस्तारमां ચોખ્ખું પાણી નથી મળતું, અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે। ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવે છે, ઉપરાંત વડોદરા સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોના આંદોલનને લઈ અમિત ચાવડાનું મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સના સન્માનની વાતો સરકાર કરતી હતી અને તેમની હોસ્ટેલ ખાલી કરવા પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। ડોક્ટરોએ કોરોના સમય પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો ત્યારે સરકારે તબીબોની માંગ પૂરી કરવી જોઈએ। ટેક્સના રૂપિયાનો સદુપયોગ કરવાના બદલે ભાજપ ઉત્સવોના તાયફા કરી રૂપિયાનો ફેરફાટ કરે છે। ખાસ કરીને શહેરોની જ વાત કરી, આજે વડોદરા મહાનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી આજુબાજુના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, ઉમેરવામાં આવ્યો। હમણાં જ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં પણ અનેક ગામોનો ઉમેરો કરવામાં આવ્યો। જે ગામોનો વર્ષો પહેલાં ઉમેરો થયો છે ત્યાં પણ હજુ કોઈ જાતની સુવિધા કોર્પોરેશન આપી શકી નથી। અને ગામોની વાત તો બાજુ પર રહી, પણ અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે મોટા શહેરો હોય, ત્યાંના જે જૂના વિસ્તારો છે એટલે કે કોટ વિસ્તાર કહેવાય, એનો મૂળ ગામ કહેવાય, એ વિસ્તારોમાં પણ આજે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, સારી આરોગ્યની સેવાઓ નથી, સારી શિક્ષણની વ્યવસ્થા નથી, સારી સ્વચ્છતા નથી, ડ્રેનેજ ને બાકીની વ્યવસ્થાઓ નથી। એવા સંજોગોમાં શહેરી વિસ્તારના જનો, જેમણે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું સમર્થન આપ્યું છે, એ શહેરી જનતા આજે સરકારને પૂછી રહી છે કે અમારા ટેક્સના પૈસે અમારો જે અધિકાર છે કેમ નથી મળતો। રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છેલ્લા 5 વર્ષથી મુખ્યમંત્રી તરીકે સત્તા સ્થાને બેઠેલ વિજયભાઈ રૂપાણીની સરકાર આજે પોતાની નિષ્ફળતાઓની ઉજવણીના 5 વર્ષ ઉજવી રહી છે। આજે સરકાર જે પ્રજાનો અધિકાર છે એને છીનવવાનો પ્રયત્ન કરે છે। ગુજરાતની પ્રજા અને એમાં પણ ખાસ કરીને 8 મહાનગરો અને 160 કરતાં વધારે નગરપાલિકા વિસ્તારોમાં જે પ્રજા પોતાના પડસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા કરાવે છે અને દર વર્ષે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય છે, એ ટેક્સની સામે પ્રજાનો અધિકાર છે, જનતાનો અધિકાર છે કે એને જે માળખાગત સુવિધાઓ હોય, જે એની પ્રાથમિક સુખાકારી માટેની જરૂરિયાતો છે, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, સારું પર્યાવરણ, સ્વચ્છતા, રોજગાર, આ તમામ જે એનો અધિકાર છે એ ક્યાંક ને ક્યાંક આ સરકારમાં મળતો નથી। ખાસ કરીને શહેરોની જ વાત કરી, આજે વકારા પ્રજાને અધિકાર આપવાથી વંચિત રાખશે, જ્યાં જ્યાં પ્રજાને અન્યાય ને અત્યાચાર થશે, જ્યાં પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થશે, એ તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષ દ્વારા જનજાગૃતિ લાવીને તમામને સાથે રાખી અને આવનારા સમયમાં જન અધિકાર અભિયાનના માધ્યમથી ગુજરાતની જનતાને એનો જે અધિકાર છે એ અધિકાર અપાવવાની મુહિમને લડાઈ કરવામાં આવશે। આ અંગ્રેજોની નીતિ પર શાસન કરતી આ ભાજપની સરકારે હંમેશા લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, લોકોની વાત સાંભળી, એમની રજૂઆત, એમના પ્રશ્નોને સાંભળી સમજી અને એનું નિવારણ કરવું જોઈએ, એના બદલે શાસન, પોલીસ અને પ્રશાસનના જોરે અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જે કોરોનાની મહામારીમાં આપણને સૌને જાનના જોખમે જેમણે જીવ બચાવ્યા છે એ કોરોના વોરિયર્સ, એ ડૉક્ટર્સ અને એ મેડિકલ સ્ટાફના મિત્રો જ્યારે આંદોલન કરી રહ્યા હોય, પોતાની માગણીઓ લઈને લડત લડી રહ્યા હોય, તો સરકાર પહેલાં તો જાહેરાતો કરતી હતી કે કોરોના વોરિયર્સ એમનું સન્માન કરવું જોઈએ, એમની પર પુષ્પ વર્ષાવવા જોઈએ અને મોટા મોટા ભાષણ કરતા હતા। આજે જ્યારે એમને માન સન્માનની વાત આવી, એમના અધિકારની વાત આવી, એમની માગણીઓ છે,
तारे चर्चा विचारणा करीने एनु निवारण लावाने बदले क्यांक हॉस्टेल खाली करवानी वात करे के क्यांक पोलीस केस करवानी के अन्य रीते दबाण करवानो प्रयत्न थई रह्यो छे अने अमे सख्त शब्दों में वखोड़ीए छे। फरी अमे ए डॉक्टर्स नी जे मांगणी छे एने समर्थन साथे सरकार ने कहेवा मांगीए छे के आ ए कोरोना वॉरियर्स छे के जेमणे आपणने तकलीफना समय में मदद करी छे। गुजरातनी जनतानो जीव बचावा माटे पोताना जीवने जोखममां मूक्यो छे અને એ લોકો જ્યારે આંદોલન કરતા હોય તો એમની લાગણી માગણી ને સમજવી જોઈએ ને એનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।